आप मुझने गम्या रंग घेरो, थयूं आप पगलू प्रभु रूप घेरो, थयूं आप पगलू प्रभु रूप घेरो, मड़ा आप मुझने गम्या रंग घेरो, मड़ा आप मुझने गम्या रंग घेरो। शरं ब्रह्म भगवान पुरुषोत्तमा, जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। गुणातीत समारब्धां यज्ञपुरुषमध्यमां महंत स्वामी पर्यन्तां वंदे गुरु परंपरां। मंच पर विराजमान सर्वे पूज्य संतों, पूज्य भगवत चरण स्वामी, पूज्य श्रुति प्रकाश स्वामी, पूज्य अद्भुत आनंद स्वामी, पूज्य वेद मदन स्वामी, माननीय श्री जागृत भाई, दीन श्री पंड्या साहेब हिमांशु भाई पंड्या, उपस्थित सर्वे पूज्य संतो, आ संस्थान साथ जोड़ायेल सर्वे अध्यापकों, स्टाफ और विद्यार्थियों, प्रमुख स्वामी महाराज नो शताब्दी महोत्सव चाली रह्यो छे, अने ए निमित्ते आज प्रमुख स्वामी महाराज ना आशीर्वाद जे संस्थान पर छे, जेमने अमी दृष्टि जे संस्थान पर छे, ए स्थान ने अंदर आपणे એમના ઉપકારોનું સ્મરણ કરવા માટે એકત્ર થયા છીએ। પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ આપ્યું છે એમના જીવન દરમિયાન, એ એમના એક જીવન સૂત્રની અંદર સમાઈ જાય છે। બીજાના સુખમાં આપણું સુખ છે। એકવાર એવું બન્યું કે 12મા ધોરણમાં ભણનારો એક વિદ્યાર્થી સાયન્સમાં હતો, બી ગ્રુપમાં હતો, એટલે એક સંત સાથેનો વાર્તાલાપ ચાલતો હતો, અને વાત વાતમાં એ સંતે એને પૂછ્યું કે તારું ધ્યેય શું છે। એ વિદ્યાર્થીએ કહ્યું કે મારું ધ્યેય તો એવું છે કે હું આ 12th ભણું છું અને નીટની એક્ઝામ મારે આપવાની છે, અને એની અંદર મારે 500થી વધારે ગુણાંક પ્રાપ્ત કરવા છે। પેલા સંતે કહ્યું કે સારી વાત છે, પણ હું તને બીજું પૂછું છું, હું એમ પૂછું છું કે તારું અલ્ટિમેટ એમ શું છે, એટલે કે સમજો નહીં। તો પેલા સંતે એવું પૂછે કે હું એમ પૂછું છું કે નીટની અંદર સારા ગુણાંક પ્રાપ્ત કરવા એ તારું ધ્યેય છે કે સારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું એ ધ્યેય છે। એટલે વિચારમાં પડ્યો, પછી એને કીધું કે હા, મારે તો સારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું ને એ જ મારું ધ્યેય છે। તો પેલા સંત કે તારું ધ્યેય નથી, તો વિચાર કર કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું એ તારું ધ્યેય છે કે ડોક્ટર બનવું એ તારું ધ્યેય છે। એ વિચારમાં પડ્યો, બનતું હોય છે, મારા જ એક મિત્રનું યાદ કરું કે એને આ જ કોલેજમાં એડમિશન લીધું હતું, અમે 12th સાથે હતા, અને 1989 એને અહીં મેડિકલ કોલેજમાં એડમિશન લીધું, આ જ કોલેજની અંદર। એને ડોક્ટર, એને જીવનમાં અમુક મુશ્કેલીઓ આવી, પણ એ ડોક્ટર બન્યો 2011, એટલે એને કેટલા 22 એને કાઢવા પડ્યા। તો એને પૂછ્યું કે તારો ધ્યેય શું છે, કે હા મારો ધ્યેય તો ડોક્ટર બનવું એ ધ્યેય છે। તો પેલા સંતે કીધું, ઓનેસ્ટલી કે તારું ધ્યેય શું છે, ડોક્ટર બનવું તારું ધ્યેય છે કે પૈસા કમાવા તારું ધ્યેય છે? એટલે એને બહુ પ્રામાણિકતાથી કીધું કે મારે તો બહુ પૈસા કમાવા છે।
તો પેલા સંકે એક આરો ધ્યેય નથી. પૈસા કમાવા એટલે છે કે પૈસામાંથી જે જે વસ્તુ આવે, ધન હોય તો સારો બંગલો હોય, સારી ગાડી હોય, સમાજમાં સ્ટેટસ હોય, સારી જગ્યાએ તારું લગ્ન થયેલું હોય, આ બધું તારા મનમાં છે. એ ક્યાં જ છે? રૂપિયા કે ગોડાઉનમાં ભરવા માટે તો નથી હોતા. એમાંથી જે આવે એ તારે જોઈએ છે ને, એ ક્યાં એ જ મારે જોઈએ છે. તો પેલા સંત કે હકીકતમાં તો એ પણ તારું ધ્યેય નથી. તો કે તો શું છે? કે આ બધું મળે ને પછી એમાંથી જે મજા આવે ને એ તારે જોઈએ છે. અને યાદ રાખજે, આ મજાની ગેરંટી નથી આ બધું મળ્યા પછી. એક વખત આપણે એ બેઠા છીએ, બધાના મનમાં એમ હતું કે એક વખત મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય ને જિંદગી જીત્યા. પણ પ્રવેશ મેળવ્યા પછી થાય કે હજી કંઈક બાકી છે. પછી એમ થાય કે હવે પીજીમાં એડમિશન મળી જાય ને કામ પૂરું. પણ પીજીમાં મળે પછી એના બીજા સ્ટ્રગલ હોય છે, પછી એના પછીના સ્ટ્રગલ હોય છે, પછી એના લાઈફ સ્ટ્રગલ છે ને. હવે જે મજા આપણે કહીએ છીએ, જે સુખ કહીએ છીએ, જે આનંદ કહે છે, બહુ જ વ્યાપક ગેરસમજ આખા વિશ્વમાં હોય તો એ છે કે જાજા પૈસા હોય તો વધારે સુખી થવાય, એ વ્યાપક ગેરસમજ છે. 500 રૂપિયાના પલંગમાં આપણે સુઈએ ધારો કે, અને 8 કલાક ઊંઘ આવતી હોય સારી, 5000ના પલંગમાં સુઈએ કેટલા કલાક ઊંઘ આવે? 50000ના પલંગમાં, 5 લાખના પલંગમાં, 50 લાખના પલંગમાં, 5 કરોડના પલંગમાં, 50 કરોડના પલંગમાં, એવા લોકોને ઊંઘ નથી આવતી. એ ત્રિરાશી નથી કે જેની પાસે 1 કરોડ રૂપિયા હોય ને 1 કિલો સુખ હોય, 10 કરોડ હોય ને 10 કિલો સુખ હોય, 1000 કરોડ હોય ને 1000 કિલો સુખ હોય, અને 1,80,000 કરોડ જેના ઘરમાં હોય ને 1,80,000 કિલો સુખ, એવું નથી બનતું. સુખ વસ્તુ જુદી છે. જે આપણે જોઈએ છે અલ્ટિમેટલી, એનું સૂત્ર પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું છે, વિચાર કરવા જેવું છે. બીજાના સુખમાં આપણું સુખ છે. સમજવું થોડું કઠણ છે આ ફિલોસોફીને, કે પાડોશીને ત્યાં નવી મર્સિડીઝ ગાડી આવે અને આપણને સુખ થાય એવું બને? એને ત્યાં એર કન્ડિશન આવે તો અહીં બળતરા શરૂ થાય. તો બીજાને ત્યાં સુખ હોય અને આપણને સુખનો અનુભવ થાય, એ ફિલોસોફી પ્રમુખ સ્વામી મહારાજે જે આપી એ પરમ સત્ય છે. આપણે એને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે આ લોંગ ટર્મની વાત આપણે કરીએ છીએ. આપણે જિંદગીની અંદર ઘણું પાણી પીધું છે. આપણને કોઈ કે કેટલા ગ્લાસ પાણી પીધું તમે જરા સંખ્યા કહેશો તો આપણને કોઈને યાદ નથી કેટલા ગ્લાસ પાણી પી ગયા. અને જે પીધું છે પાણી એને યાદ કરીએ એમાં આપણને કોઈ આનંદ નથી. હા, પીધું, એક વખત પાણી પીધું હતું, રોજ પીએ છીએ. પણ જિંદગીમાં કદાચ એકાદ જ પ્રસંગ ભલે એવો બન્યો હોય કે કોઈ માણસ ખરેખર તરસ્યો હોય, એને પાણીની જરૂર હોય, અને તમે પ્રેમથી સાચા ભાવથી એક ગ્લાસ પાણી પીવડાવશો ને, એ જીવનભર યાદ રહેશે. અને જ્યારે જ્યારે સંભાળશો ને ત્યારે એનો આનંદ આવશે. આ એક વસ્તુ એવી છે. તમે બીજા માટે, હવે આપણે રસ્તો ક્રોસ કરીને સામે છેડે ઘણી વાર ગયા હોઈશું, હજારો વખત, આપણને યાદ નથી. પણ કોઈક વખત એવું બને કે તમે બહુ જ ઉતાવળમાં હો અને એ વખતે તમને એક માણસ એવા મળી જાય કે જે પ્રજ્ઞાચક્ષુ હોય, એને કોઈ આધાર ન હોય, એ રસ્તાને એક છેડે ઊભા હોય, એ મદદ માંગતા હોય કે મને સામે છેડે લઈ જાઓ, અને જ્યારે કોઈ આધાર ન હોય ને એ વખતે તમે તમારું કામ ડીલે કરીને પણ એનો હાથ પકડીને સામે મૂકી આવશો ને, એ રસ્તેથી જ્યારે જ્યારે પસાર થશો અને જ્યારે જ્યારે યાદ આવશે ને ત્યારે તમને એમને આનંદ આવશે. આ આંતરિક આનંદ છે. આ સુખ જુદી વસ્તુ છે, કઈ લેવા દેવાનું નથી આમાં. આપણે બધું ઇન ટર્મ્સ ઓફ મની માપતા થયા છે, પણ આ એનાથી આગળની વાત છે. તો પ્રમુખ સ્વામી મહારાજે જે સૂત્ર આપ્યું છે, બીજાના સુખમાં આપણું સુખ રહેલું છે, એ એટીટ્યુડ જ્યારે આપણા જીવનની અંદર આવે છે. સ્વામીશ્રીની વિશેષતા શું છે? એમણે લાખો લોકોને આ સૂત્ર પ્રમાણે જીવતા કર્યા. એનું કારણ એ છે કે એ પોતે હંમેશા 24 કલાક આ સૂત્રને જીવતા હતા. એમણે ખૂબ આનંદ ભોગવ્યો છે જિંદગીમાં. કયો આનંદ? ભોગ વિલાસનો આનંદ નહીં,
એમણે તો કષ્ટો જ વેઠ્યા છે. આમ જુઓ તો એમણે શારીરિક કષ્ટો વેઠ્યા છે, કઠણમાં કઠણ વિચરણ કર્યું છે. એમને જે 17,500 ગામોમાં ફરીને 2,50,000 ઘરોની અંદર જઈને 7,50,000 પત્રો લખીને જે કઠિન સંજોગોમાં વિચરણ કર્યું છે, જે વખતે કોઈ વાહન નહોતું, સ્વામી શ્રી ટ્રેક્ટરોમાં ફર્યા છે, ગાડાઓના ફર્યા છે, પગપાળા ફર્યા છે, દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતનું આખું વિચરણ પ્રમુખ સ્વામી મહારાજે એવી ખખડ ધજ જીપમાં કર્યું છે કે જે 7-7 કલાક 8-8 કલાકનું ટ્રાવેલિંગ હોય અને પ્રમુખ સ્વામી મહારાજ ડ્રાઈવરની બાજુમાં બેઠા હોય અને 8-8 કલાક સુધી એમને પેલો ગિયરનો દંડો પકડીને બેસી રહેવાનું, કારણ કે મૂકે તો છટકી જાય. એમણે કષ્ટો સહન કર્યા છે પણ એમણે ખૂબ આનંદ ભોગવ્યો છે. કયો આનંદ? બીજાના સુખમાં જે સુખ છે ને એ આનંદ એમણે ભોગવ્યો છે. એમનું જે હૃદય હતું અત્યંત સંવેદનશીલ હૃદય. મને હમણાં પૂજ્ય અદભુત આનંદ સ્વામી હમણાં જ એક પ્રસંગ કહ્યો, જે આજ કોલેજના વિદ્યાર્થી છે અને અત્યારે BAPS સ્વામિનારાયણ છાત્રાલય એનું સંચાલન કરી રહ્યા છે, છેલ્લે બેઠા છે ને પૂજ્ય અદભુત આનંદ સ્વામી, તેઓ અહીંથી જ એમણે MBBS કરેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનના જે છેલ્લા વર્ષો હતા એમાં એમને એવું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું કે પ્રમુખ સ્વામી મહારાજની અંગત સેવામાં એમને 5 વર્ષ સુધી રહેવાનો લાભ મળ્યો હતો ડોક્ટર તરીકે. તો એ વખતે એમને એક પ્રસંગ એમને હમણાં મને યાદ કરાવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજને ડોક્ટરોએ 1983 સાલમાં સૂચના આપી હતી કે તમને હાર્ટ એટેક આવ્યો છે, હવે તમારે નિયમિતપણે વોકિંગ કરવાનું. અને સ્વામી શ્રી એમના જીવનમાં એટલા પર્ટિક્યુલર હતા કે આ સખત વિચરણની અંદર પણ, સખત પ્રવૃત્તિની અંદર પણ એ પોતે ક્યારેય વોકિંગ ચૂકતા નહીં, એ રોજ 1/2 કલાક ચાલતા. પણ એમાં જ્યારે એમની ઉંમર વધતી ગઈ પછી એ સતત વોકિંગ નહોતા કરી શકતા. આ પ્રસંગ છે 2011 સાલનો, જે વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 90 વર્ષને વટી ચૂકી હતી અને સ્વામી શ્રી ટ્રેડમિલ પર વોકિંગ કરાવતા એમને ડોક્ટરો, પણ સતત વોકિંગ ન કરાવે એટલે 5 મિનિટ વોકિંગ કરે, પછી પલ્સ વધી ગયા હોય એટલે સ્વામીને પાછા થોડી વાર માટે બેસાડી દે, પછી જ્યારે પલ્સ માપમાં થાય ત્યારે ફરી પાછા એને વોકિંગ કરાવે. એ રીતે સ્વામી શ્રીને પલ્સ અને બીપી માપે પછી પાછા બેસાડે, એવી રીતે એમને રોજ લગભગ 20-25 મિનિટ ચાલવાની એક્સરસાઇઝ કરાવતા. તો એમાં બન્યું કે એક વખત સ્વામી શ્રી પોતે વોકિંગમાં વચ્ચે બ્રેક આવ્યો એટલે બેઠા અને એ દરમિયાન સ્વામીને બધું વ્યવસ્થિત હતું અને શાંતિથી બધું બલ્સ બીપી બધું માપ્યું હતું અને ત્યાં એક ફોન એમના પર આવ્યો. એક ભાઈએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાની વ્યથાની વાત કરી, એમને પેન્ક્રિએટાઇટિસ થયું હતું અને એને લીધે એમને જે પેઇન થતું હતું એમણે પ્રમુખ સ્વામી મહારાજની પાસે વર્ણન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ એ સાંભળતા હતા, સ્વામીશ્રીના મુખારવિંદના ભાવ એકદમ ભાવાર્દ્ર થઈ ગયા હતા. ડોક્ટરોને શું લાગ્યું કે આ કેટલી આશ્ચર્યની વાત કહેવાય કે સ્વામીશ્રી બેઠા છે, શાંત છે અને એ સમય એમનું બીપી અને પલ્સ એકદમ વધી ગયા પાછા. એ શેનાથી વધ્યા? કોઈના દુઃખની વાત સ્વામીજી સાંભળે ને એટલે એમનું હૃદય દ્રવ્યા વગર રહેતું નહીં. હમણાં જે જે આપણે કેટલાક એમના સમાજ સેવાના કાર્યો જોયા ને, આ એક એક કાર્યની અંદર એમનું હૃદય જોડાયેલું છે. હમણાં આપણે ભુજ ભૂકંપની વાત સાંભળી, એ વખતે સ્વામી શ્રી ત્યાં બધી જ વ્યવસ્થાઓ ખાવા પીવાથી માંડીને આરોગ્ય સુધીથી છેક છેલ્લે એ લોકોના પુનર્વસન સુધીની વ્યવસ્થા પ્રમુખ સ્વામી મહારાજે કરી. પણ એ દિવસોની અંદર સ્વામી શ્રીને સતત વિચારો ત્યાંના રહેતા હતા. એ કચ્છ ભુજની અંદર આમ જુઓ તો એ વખતે સ્વામિનારાયણના કોઈ સત્સંગી હતા જ નહીં, પ્રમુખ સ્વામી મહારાજને કોઈ ભેદભાવ નહોતો, પણ કોઈ પણ દુઃખી હોય ને એટલે એમનું હૃદય દ્રવી જાય. એટલે આ બાજુ સ્વામીશ્રીએ જે વખતે ભૂકંપના સમાચાર મળ્યા એના ગણતરીના કલાકોની અંદર ત્યાં રસોડું તો ચાલુ કરાવી દીધું, પણ પછી સ્વામીશ્રી સતત સૂચના આપતા રહેતા હતા. એમને સૂચના આપીને અહીંથી અનાજ મોકલાવ્યું, એમણે વસ્ત્રો મોકલાવ્યા, એમણે જોયું કે પાણીની વ્યવસ્થાની સૌથી પહેલા જરૂર છે, પાણી એમને મોકલાવ્યું. એમણે એ વખતે વિચાર કર્યો કે શું શું જરૂર હશે, ફૂડ પેકેટ તૈયાર કરાવ્યા, ગાંઠિયાના પેકેટ તૈયાર થયા. સ્વામી કે ખાલી ગાંઠિયાની અંદર મરચા મુકાવજો જેથી લોકોને ખાતા ફાવે, આ એમણે કરાવ્યું. એ વખતે અઠવાડિયું પસાર થયું, સ્વામી કે અત્યારે ઠંડીના દિવસો છે, લોકો ઘરબાર વગરના થઈ ગયા, પગમાં શું પહેરતા હશે, જોડા મોકલાવ્યા. પછી એમને વિચાર આવ્યો, 15 દિવસ થયા હતા,
સ્વામી કે અત્યારે લોકોના નખ વધી ગયા હશે, શેનાથી કાપતા હશે, આપણે નેઇલ કટર પણ મોકલો. આ બધું જ એમના મનમાં જે વિચાર આવતા હતા ને વૈષ્ણવજનો, તો તેને રે કહીએ જે પીર પરાઈ જાણે જે બીજાના દુઃખને અનુભવ કરી શકે એવું સંવેદનશીલ એનું હૃદય હતું. એ વખતે ત્યાં આગળ ઘણા બધા પત્રકારો આવતા હતા, એમાં એક દિલ્હીથી એક પત્રકાર આવ્યા હતા જેમ નામ હતું રાજીવ મલ્લિક. એ હિન્દુઇઝમ ટુડે નામનું એક વિશ્વ પ્રસિદ્ધ મેગેઝિન છે, એનું પોતે સંચાલન કરતા હતા અને એનું પોતે ભારત ખાતેનું એનું પોતે પ્રતિનિધિત્વ કરતા હતા. એ ત્યાં અઠવાડિયા માટે આવ્યા હતા અને એક એક ગામડે ફરી 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 ફરીને એમણે જે જે જગ્યાએ રાહત કાર્યો ચાલતા હતા એની નોંધ કરી હતી. એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને ત્યારે સભાની અંદર એમને વાત કરી કે હું ગામડે ગામડે ફર્યો, નાના માણસને મળ્યો, મોટા અધિકારીઓને મળ્યો, નેતાઓને મળ્યો, બધાને મળ્યો, પણ મેં ત્યાં જઈને પૂછ્યું કે તમારી સહાયની અંદર કોણ કોણ સંસ્થાઓ કામ કરે છે. ત્યારે એમણે વાત કરી કે બધાના મુખે પહેલું નામ મને પ્રમુખ સ્વામીનું સાંભળવા મળતું અને બીજું કે ત્રીજું નામ સંભાળતા મારે એમને વિચાર કરવો પડતો. પછી એમણે એ વખતે વાત કરી કે હું નાનો હતો ને ત્યારે મેં કવિતા સાંભળી હતી, એ કવિતાનું સ્વરૂપ હું શોધતો હતો, ક્યાંક મને દેખાય છે. એ કવિતા આવી હતી કે એસા ભી કોઈ ધર્મ ચલાયા જાય જિસમે ઇન્સાન કો ઇન્સાન બનાયા જાય, એસા ભી કોઈ ધર્મ ચલાયા જાય જિસમે ઇન્સાન કો ઇન્સાન બનાયા જાય, જિસકી ખુશ્બુ સે મહક ઉઠે પડોસી કા ભી ઘર ફૂલ ગુલશન મે કોઈ એસા સજાયા જાય. એમણે કીધું કે કેવો હોય છે ધર્મ. આગળ વાત કરી કે એસા હો રિશ્તા તુમ્હારા ઓર મેરા કે મેં હું ભૂખા ફિર ભી તુમસે બિના ન ખાયા જાય, એસા હો રિશ્તા તુમ્હારા ઓર મેરા કે મેં હું ભૂખા ફિર ભી તુમસે બિના ન ખાયા જાય, લે ચલે ઇસ ઇન્સાનિયત કો ઉસ મુકામ પર એ મિત્ર કે તુમ્હારે આંસુ મેરી પલકો સે ઉઠાયા જાય. એ પ્રમુખ સ્વામી મહારાજમાં મેં જોયું. અરે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન આ હતું. જ્યારે લંડનમાં વિરાજમાન હોય 1990 સાલમાં અને આખું લંડન સોઈ ગયું હોય એ વખતે રાતના 2:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ એકલા બધા જ સોઈ ગયા છે અને પથારીમાં બેઠા બેઠા પ્રાર્થના કરતા હોય કલાક કલાક સુધી, કોઈને ખબર ન હોય. એક દિવસ સેવક સંત જાગી ગયા અને ખબર પડી કે સ્વામી અત્યારે શું કરે છે. અને ત્યારે સ્વામીજીને પૂછ્યું કે સ્વામી કેમ જાગો છો. સ્વામી કીધું કે અત્યારે ગુજરાતમાં વરસાદ નથી અને લોકો દુઃખી થાય છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે વરસાદ વરસાવે, ત્યાં બેઠા બેઠા આપણી તરસનો અનુભવ કરી શકે. આ સંવેદનશીલતામાંથી આ બધી આરોગ્યલક્ષી સેવાઓ એમની બહાર આવી છે. એમને કોઈ નામની પડી નથી, એમને કોઈ પ્રતિષ્ઠાની પડી નથી, પણ એ બીજાનું દુઃખ અનુભવી શકતા હતા. એક પ્રસંગ તમને જાણીને બહુ આશ્ચર્ય થશે. 1995 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો અમૃત મહોત્સવ મુંબઈમાં ઉજવાતો હતો. લાખો લોકો એ ઉત્સવ દરમિયાન ત્યાં એમના મહિના દરમિયાન આવતા હતા, રોજ મોટા મોટા મહાનુભાવો મળવા માટે આવતા હતા. દિવસમાં 8-8, 10-10 કલાક સુધી સભા અને મુલાકાતો અને મિટિંગોનો સતત દોર ચાલતો હતો પ્રમુખ સ્વામી મહારાજનો. એ સમય દરમિયાન સ્વામીશ્રીનો જે એક નિવાસ હતો જ્યાં હંગામી નિવાસ ટેમ્પરરી એમનો નિવાસ સ્થાન બનાવવામાં આવ્યું હતું ઉત્સવના સ્થળ પર, તો ત્યાં એક નાનું તળાવ જેવું કર્યું હતું અને એમાં આપણે વલ્લભ વિદ્યાનગરમાં જ જેઓ સેવા આપતા પૂજ્ય વિવેકનિધિ સ્વામી, જેઓ અત્યારે અમેરિકા છે, પણ એ વ્યવસ્થા સંભાળતા હતા અને એ 2-3 બતક લઈ આવ્યા હતા પાણીની અંદર રહે એવી 2-3 બતક લઈ આવ્યા હતા. તો એ બતક ત્યાં પાણીમાં રહે તરે હવે સરસ દ્રશ્ય લાગે, પ્રમુખ સાહેબ મારે રોજ એ બતકોને આશીર્વાદ આપે. પછી કોઈ કંઈક ભાઈ એવું કીધું કે તમે બતક રાખ્યા છે તો હું તમને સરસ 3 સસલા આપું, એટલે નાના સસલાના બચ્ચા લઈ આવ્યા એટલે ત્યાં રમ્યા કર્યા આખું પ્રમુખ સ્વામી મહારાજના પેલું જે ગ્રાઉન્ડ હતું ને એમનો નિવાસ એની આગળ જે લોન હતી એમાં. તો બન્યું કે એક દિવસ સવારનો સમય હતો અને વિવેકનિધિ સ્વામી 9-10 વાગ્યાની આસપાસ એ પોતે ત્યાં બેઠા હતા એના નિવાસ આગળ અને 2 સસલા રમતા હતા અને એક સસલું સાઈડમાં શાંતિથી બેઠું હતો એ જોતા હતા. અને એટલામાં એક ભાઈ પાછળથી આવ્યા અને એમને કહે કે સ્વામીજી કયું સસલું બીમાર છે. એટલે એ વિચારવા પડે કે કેમ આવું પૂછો છો.
એકે મને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે એક સસલું બીમાર છે ને, એની તપાસ કરવાની છે. વાત એવી બની હતી, એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજની પાસે મેડિકલ વિભાગનું રિપોર્ટિંગ હતું અને બધું રિપોર્ટિંગ કર્યું કે કેવી કેવી રીતે અત્યારે નગરમાં મેડિકલની સેવાઓ ચાલે છે. બધું રિપોર્ટિંગ પૂરું થયું પછી બધાનો પરિચય અપાતો હતો અને પરિચયની અંદર ગમ્મતમાં, બધા ગમ્મતમાં એટલે હકીકત હતી પણ ગમ્મતની રીતે કીધું, સ્વામી જેટલા બેઠા છે ને સેવામાં એ બધા ડોક્ટરો છે પણ આ એક ઢોરનો ડોક્ટર છે. એ કરતા ને વેટરનરી ડોક્ટર હતા. સ્વામી શ્રી કઈ બોલ્યા નહીં પણ જયારે વ્યક્તિગત રીતે પગે લાગવા આવ્યા ને તો પેલા ભાઈ છેલ્લા સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કહે કે અમારા આ મકાનની બહાર ત્રણ સસલા છે ને, એમાં એક સસલું બીમાર છે, તમે એને જોઈને જજો. અને ખરેખર બીમાર હતો જે કોઈને ખબર નહોતી. એ જોઈને એમને ખબર પડી કે આને કંઈક પેઇન છે, આને કંઈક દુઃખ છે. એક પશુની મૌન એવા પ્રાણીની ભાષાને પણ એ પોતે સંવેદનશીલતાથી સમજી શકતા હતા. એ સંવેદનશીલતામાંથી બીજાના સુખના વિચાર એમને સતત આગળ કરતા હતા અને એમાંથી આ બધી આરોગ્ય સેવાઓ આવી છે. પ્રમુખ સ્વામી મહારાજની એક મોટી વિશેષતા શું હતી, એ પોતે આવો સમાજ તૈયાર કર્યો, એવા સ્વયંસેવકો તૈયાર કર્યા. અત્યારે સ્વામીશ્રીનો અમૃત શતાબ્દી મહોત્સવ ઉજવવાનો છે, 40,000 સ્વયંસેવકો મહિનો, દોઢ મહિનો, બબે મહિના અને છ છ મહિનાની સેવામાં જવાના છે. પોતાના કામ કાજ બધું બાજુ મૂકીને નિસ્વાર્થ ભાવે સ્વયં સેવકોનો વૃંદ તૈયાર કર્યું. મેડિકલ ક્ષેત્રમાં એમણે એવી પ્રેરણા આપી અને એવા ડોક્ટરો તૈયાર થયા જે બીજાના સુખમાં પોતાનું સુખ માનતા થયા. હું તમને એક જ એક્ઝામ્પલ આપીશ. એક ડોક્ટર છે, ડોક્ટર જીતુભાઈ પટેલ. ગાંધીનગરની બાજુમાં ગોઝારિયા નામનું એક નાનું ગામ છે, ત્યાં અત્યારે પ્રેક્ટિસ કરે છે, મેડિકલ સર્જન થયેલા છે. એ પોતે આજથી 30-35 વર્ષ પહેલા મુંબઈની અંદર સર્જરીની અંદર જ્યારે એમણે પોતે પીજી પૂરું કર્યું, એ વખતે એમની ઈચ્છા હતી કે મારે અમેરિકા ભણવા માટે જવું છે આગળ અને મારે ત્યાં સેટલ થવું છે. ખૂબ સારી કારકિર્દી હતી કારણ કે સર્જરીમાં એમને ગોલ્ડ મેડલ મળ્યો હતો, યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબર હતા. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં વિરાજમાન હતા અને આ ડોક્ટર જીતુભાઈ સ્વામીશ્રી પાસે ગયા અને કીધું કે બાપા મને આશીર્વાદ આપો કે મારે અમેરિકા જવું છે અને ત્યાં જઈને આગળ પ્રોગ્રેસ કરવો છે. સ્વામીશ્રીએ કીધું કે તમારે ત્યાં જવાનું નથી, તમારે ગામડામાં રહીને ગરીબોની સેવા કરવાની છે. આ વચન સ્વામીશ્રી કીધું ને અધર ઝીલી લીધું ને એમણે ગામડું પકડ્યું, એવું ગામડું કે જ્યાં કાંઈ ન મળે, આજુબાજુ કાંઈ જ ન હોય એવું, એક પેલી આખી લાઈન ઉપર એક દુકાન, પેલી જનરલ સ્ટોર હોય ને એવી એક દુકાન છે, એક મારું દવાખાનું છે, બાકી સ્ટ્રીટમાં કશું જ નથી, એવું સેન્ટર સ્વામીશ્રીના આદેશથી એમણે પકડ્યું. આજે 35 વર્ષથી એ પોતે ત્યાં સેવા આપે છે. પણ આજે સવારે જ મારે એની સાથે જે વાત થઈ હું તમારી સાથે શેર કરું છું, એનો અનુભવ શેર કરું છું, આ સૂત્રની અંદર કેટલી તાકાત છે એની વાત કરું છું. થોડાક અનુભવ જોઈએ. એક વખત એવું બન્યું કે એ પોતે સિંગાપોર એક કોન્ફરન્સમાં ગયા હતા અને ત્યાંથી રાતના બહુ મોડા આવ્યા, રાતના 2 વાગી ગયા અને આ બાજુ આવ્યા એટલે તરત જ એટલા થાકેલા હતા, એટલે એને પોતાનો સ્ટાફ હતો, એમની દવાખાનું નીચે છે ને, રહેવાનું ઉપર છે, એટલે એને પોતે પોતાના સ્ટાફને કીધું કે અત્યારે હું બહુ થાકેલો છું, કાલ સવારે 10 વાગ્યા સુધી હું સૂઈ જવાનું છું, ત્યાં સુધી કોઈ મને ઉઠાડતા નહીં. આવું કહીને સૂઈ ગયા. હવે બન્યું એવું કે લગભગ 4 વાગ્યાનો સમય થયો હશે અને એ વખતે એક પેશન્ટ આવ્યા અને એમને શોક લાગ્યો હતો, ઇલેક્ટ્રિક શોક. એ ભાઈ પોતે GB ની અંદર કંઈક સામાન્ય કામ કરતા હતા એક કારીગર તરીકે અને એમાં એને શોક લાગ્યો હતો અને પરિસ્થિતિ બહુ ગંભીર હતી ને એ લોકો એને ઉંચકી ત્યાં લેવા હતા. ડૉક્ટર સાહેબને બોલાવો, એટલે પહેલાં કીધું ડૉક્ટર સાહેબ હાજર નથી, જે સ્ટાફ હતો એને કહી દીધું. પહેલાં કંઈક ગાડી પડી છે તો એ કહે કે ના ના પણ નથી હાજર, એ થાકેલા છે. એ કહે કે અમારે સાહેબને ચગાડવા જ પડશે. આ ડૉક્ટરની એવી છાપ છે એ વિસ્તારની અંદર કે બધા હકપૂર્વક એને કહી શકે. એટલે એને કીધું કે અમે જગાડીએ છીએ, તમે નહીં જગાડો તો. એટલે પછી ડોક્ટર સાહેબને કીધું કે આવો એક પેશન્ટ આવ્યો છે. એ તરત નીચે આવ્યા, એને જોયું, એક હાથ આખો કાળો પડી ગયો અને તાત્કાલિક કાપવો પડે એમ હતો, ન કાપે તો આખું શરીર જાય એવું હતું. એટલે એને તરત જ બધી પ્રક્રિયાઓ ચાલુ કરી અને પછી એને હોસ્પિટલમાં દાખલ કરી દીધા. 10 દિવસ સુધી ટ્રીટમેન્ટ આપીને પછી જ્યારે વિદાય થવાના હતા ત્યારે પેશન્ટ એની ઓફિસમાં આવ્યા અને આવીને રડવા માંડ્યો. એટલે એને કીધું કે શું થયું છે.
કે સાહેબ તમે મારી સંભાળ તો સારામાં સારી લીધી, પણ મારી પાસે પૈસા નથી અને ફીઝ ના. એટલે ડોક્ટરે કીધું કઈ ચિંતા ના કરીશ. તો કે સાહેબ કેટલી ફીઝ થાય? એ કે તારે જેટલી આપવી હોય એટલી આપને, કઈ ચિંતા નહીં. એ કે પણ સાહેબ અત્યારે તો નથી. સાહેબ કે જયારે થાય ત્યારે આપશે, તું ચિંતા ના કર. એ ગયો. આ વાત પૂરી થઈ ગઈ. વાત પ્રસંગ હવે આવે છે. આ પ્રસંગે 20 વર્ષ પસાર થઈ ગયા અને અમારા સંસ્થાને એક વરિષ્ઠ સંત છે, પૂજ્ય ડોક્ટર સ્વામી. 1961માં MBBS કરીને ડોક્ટર થયા હતા, એટલે અમે બધાને ડોક્ટર સ્વામી કહીએ છીએ. અને બહુ વરિષ્ઠ સંત છે અમારા, સદગુરુ સંત છે. એ પોતે આજુબાજુના ગામડામાં વિચરણ કરતા હતા. એમાં આ ગામની અંદર એમનું વિચરણ આવ્યું અને એમાં આ ભાઈ આવીને સીધા જ ડોક્ટર સ્વામીના પગમાં પડી ગયા. એ સ્વામિનારાયણના સત્સંગી હજી નહોતા કહે, આવીને પડ્યા અને કે સ્વામી તમારો જેટલો હું આભાર માનું ને એટલો ઓછો છે. એટલે ડોક્ટર સ્વામી કહે કે ભાઈ હું તને પહેલી વાર મળું છું. તો એમણે કીધું કે સ્વામીજી તમે જે ડોક્ટરો તૈયાર કર્યા છે ને, એ કે આ ડોક્ટર જીતુભાઈ એણે મારી જિંદગી બચાવી, મારો 4 માણસનો પરિવાર. ડોક્ટરે મારો એક હાથ બચાવી લીધો, મારી જિંદગી બચાવી લીધી. એનાથી કામ કરી કરી અને મેં મારા પરિવારને મોટો કર્યો. મારા બંને છોકરાઓ અત્યારે ભણી ગણીને સરસ સેટલ થઈ ગયા છે, પણ મારા આખા પરિવારને બચાવવાનું કારણ હોય તો આ ડોક્ટર જીતુભાઈ છે. એમનો આભાર હું કયા શબ્દોમાં માનું મને ખબર પડતી નથી. આ વાત ડોક્ટર સ્વામી જ્યારે જીતુભાઈને મળ્યા ને, ત્યારે જીતુભાઈને કહે કે સાહેબ તમારી આવી વાત ગામડે ગામડે થાય છે. હવે તમે કલ્પના કરજો, ડોક્ટરે આ વાત સાંભળી. એ સાંભળીને એ વખતે એના હૃદયમાં જે સંતોષની લાગણી થઈ હશે, એ સંતોષ તમે કેટલા રૂપિયાનો કહી શકો? 1 લાખ રૂપિયાનો સંતોષ કહેવાય? 10 લાખનો કહેવાય? આપણે બધું આ દુનિયામાં પૈસા સિવાય કશું માપી શકતા નથી. કેટલીક વસ્તુ એવી છે બિયોન્ડ છે, તમે પૈસામાં ન માપી શકો. એ આનંદ છે ને બીજાના સુખમાંથી જ પ્રાપ્ત થાય છે, એ વિના પ્રાપ્ત થતો નથી. એને કીધું એક વખત એક સ્નેક બાઇટનો ઓલો આવ્યો પેશન્ટ અને બહુ ગંભીર હાલત હતી. એને બધા કામ બાજુમાં મૂકીને એની પાછળ મળ્યા. 18 કલાક એની પાછળ એને કાઢ્યા અને એને જ્યારે એને આમ રાજી થતા થતા લોકો વિદાય થતા હતા, આખું ગામ હાર તોડા કરવા માટે આવ્યું એને, હાર તોડા કરવા માટે. અને એ વખતે જીતુભાઈ કે તમારું સન્માન, એ વખતે જીતુભાઈ કીધું મારું સન્માન નહીં, મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરો. હું જે કહું છું એને પ્રેરણા આપું છું, એમને લીધે હું આજે જે કહું છું. ત્રીજો એક પ્રસંગ અમને કીધો, એ પોતે અમેરિકા ગયા હતા અને પાછળથી કંઈક એવી અફવા ફેલાણી કે જીતુભાઈ પ્લેનના એક્સિડેન્ટમાં ધામમાં જતા રહ્યા, ગુજરી ગયા. એવા સમાચાર અહીંયા ફેલાણા, એટલે લોકો એટલો શોક લાગ્યો આજુબાજુના ગામડાઓની અંદર. લોકો એને એને એટલો રિસ્પેક્ટ આપે છે. જ્યારે જીતુભાઈને પાછા આવેલા જોયા અને એટલા લોકો હર્ષિત થઈ ગયા. લોકો હજારો લોકો ટોળા ભરી ભરીને, લોકો ટ્રેક્ટરો ભરી ભરીને ત્યાં આગળ આવવા માંડ્યા અને કહે કે સાહેબ અમે તો 2 દિવસથી ખાધું નહોતું, અમારા ઘરની અંદર તો લોકોને કઈ સૂચતું જ નહોતું કે તમે અમારા માટે કેટલું બધું કર્યું છે. આ તો એક જ ડોક્ટરની વાત કરું છું, પણ એ અમેરિકા ગયા હોત અને પૈસા કમાણા હોત ને, એને કીધું એના કરતા હજારો ગણો આનંદ મને અત્યારે છે, જે બીજાના સુખમાં સુખ આનંદ છે, જુદી વસ્તુ છે. આપણે કઈ ભૂખે મરવાની વાત નથી. આપણે કઈ આજીવિકા માટે ધન ન કમાવું એવી વાત નથી, એ કરવાનું છે. પણ જ્યારે આવા સંતને નજર સમક્ષ રાખી અને આપણે બીજા માટે કંઈક કરીએ છીએ ને, એનો જે આનંદ એ લાઈફ ટાઈમ આપણી સાથે રહે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે એક આ શીખવ્યું કે આપણે જ્યારે એવા પ્રોફેશનની અંદર છે, આ બધાનું પ્રોફેશન એવું છે કે જેમાં તમારે દુઃખી વ્યક્તિને શોધવાના જવા પડે, એ વ્યક્તિ સામેથી આપણી પાસે આવે છે અને જ્યારે આવે છે ત્યારે એની આંખોમાં ડોક્ટર પ્રત્યે કેટલી શ્રદ્ધા હોય છે. આપણું એક કર્તવ્ય બને છે કે એ વખતે આપણે એની શ્રદ્ધા ઉપર આઘાત ન કરીએ. દુઃખ સાથે કેવું પડે છે કે કેટલીક વખત મેડિકલ ફિલ્ડની અંદર, આ એક સેવાનું ફિલ્ડ છે, એની અંદર ઘણી વખત એવી નીતિ અપનાવાતી હોય છે, વ્યક્તિગત દોષ છે, આ કઈ ફિલ્ડનો દોષ નથી, વ્યક્તિગત છે, કે જેમાં લોકોની ડોક્ટર પ્રત્યે શ્રદ્ધા ઉઠી જાય. આજે આપણું બધાનું કર્તવ્ય એ છે, એવા ઝાઝા નથી હોતા, થોડા હોય છે, પણ બદનામ તો બધા થાય છે ને, આપણે એ શ્રદ્ધા પુનર્જીવિત કરી શકીએ એ બહુ જ મોટી સેવા છે.
તો પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી અવસરે આપણે એમના નામ સાથે જ્યારે જોડાયેલા છે ને ત્યારે એક વિશેષ કર્તવ્ય આપણું આ બને છે. બીજી એક વસ્તુ છે કે પ્રમુખ સ્વામી મહારાજે સેવા કરી, જિંદગીભર સેવા કરી, પણ એમાં એમણે એક વિશેષતા ઉમેરી, એને આધ્યાત્મિકતા સાથે જોડી દીધી. એ આધ્યાત્મિકતા જ્યારે જોડાય ને, આધ્યાત્મિકતા એટલે શું કે આપણે જે કઈ છીએ એ ભગવાનની શક્તિથી છીએ. આપણે જે પેશન્ટને જોઈએ છે એમાં ભગવાન રહેલા છે, અને હું જે કઈ કર્તવ્ય કરું છું એ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરું છું. આ આંતરિક વલણ જ્યારે આવે ને ત્યારે આપણો જે આનંદ એ અનંત ગણો વધી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત રાજકોટમાં હતા અને એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયોના ડાયરેક્ટર પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા હતા. સ્વામીજી એક મિટિંગમાં હતા એટલે એ વખતે બહાર એક સંત સાથે એમને વાર્તાલાપ ચાલતો હતો. વાત વાતમાં એમણે વાત કરી કે મને એક વાતનું આશ્ચર્ય બહુ રહ્યા કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ જાજુ ભણ્યા નથી. આમ જો તમે એજ્યુકેશન શું છે, 6 ધોરણ સુધી એમણે અભ્યાસ કર્યો છે, પણ છતાંય એ આટલા બધા મોટા કામ કઈ રીતે કરે છે ને એ મને સમજાતું નથી. તો પેલા સંત પછી સાંઈશ્રી પાસે જયારે ગયા ત્યારે એમણે આનો પરિચય આપ્યો કે સાહેબ ઓલ ઇન્ડિયા રેડિયો ડાયરેક્ટર છે, આપણા આશીર્વાદ લેવા માટે. સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા. પછી અમને કીધું કે સ્વામીજી આ સાહેબને પ્રશ્ન છે કે આપ ખાલી 6 ધોરણ સુધી ભણેલા છો અને આટલા મોટા કામ આપના દ્વારા કઈ રીતે થાય છે. ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે સાહેબ મને સમજાતું નથી કે કેવી રીતે થાય છે. અને પછી એમણે એક વાત કરી કે તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હો, તબલા વગાડો, હાર્મોનિયમ વગાડો, ઇન્સ્ટ્રુમેન્ટ જાતે નથી વાગતું, એને કોઈ બીજો વગાડે છે. એમ અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજો છે. જ્યારે આ સમજાઈ જાય ને આપણને સ્ટ્રેસ નડે છે. જો આ સમજાઈ જાય તો સ્ટ્રેસ ગયો. અને જે આનંદ મળે છે એ આનંદ ઘણી વખત આપણો અલ્પજીવી બની જતો હોય છે. આ લાંબો સમય ટકશે, હંમેશા ટકશે. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એવું બને છે કે ઉનાળાનો વખત છે અને સરસ હાફૂસ કેરી બજારમાં આવી છે. એક માણસ પસાર થાય છે, એને કેરી ખાવાની ઈચ્છા થાય છે અને પોતે જોવે છે કે ગીરદી ઘણી બધી છે, આજુબાજુ કોઈ જોનારું નથી, એટલે 3-4 કેરી લઈને એને થેલીમાં નાખી દીધી, ચોરી કરી. ઘરે ગયો અને એને કેરી સમારી અને પોતે કેરી ખાધી. સમજી લઈએ આપણને એને કંઈક કઈક મજા આવી, કઈક સુખનો અનુભવ થયો. આવો આપણે એક વ્યક્તિ ઉદાહરણ તરીકે લઈએ છીએ. બીજો એક માણસ એવો છે જે પોતે ત્યાંથી નીકળ્યો પણ એને પણ કેરી લેવાની ઈચ્છા થઈ, પણ એ પોતે ચોરી નથી કરતો, એના બાપની કમાણી છે અને બાપની કમાણીથી એને કેરી ખરીદીને ઘરે લઈ ગયો, એને ખાધી. પેલા માણસ કરતા બીજા માણસનું સુખ વધારે છે કારણ કે પ્રામાણિકતાથી એને લીધું છે. ત્રીજો માણસ એવો છે જેની પાસે પોતાની પરસેવાની કમાણી છે, એની કેરી ખરીદી, એ ઘરે ગયો, એને ખાધી. ત્રીજા માણસનું સુખ જુદું છે. પણ ચોથો માણસ એવો છે જે કેરી ખરીદી, ઘરે ગયો, પછી છે ને એ આધ્યાત્મિક છે, ભગવાનને ધરાવી અને પ્રસાદ તરીકે એને ખાધી. ચોથા માણસનું સુખ કંઈક વધારે છે. પણ પાંચમો માણસ એવો છે, કેરી સમારી, ખરીદી, ઘરે ગયો, સમારી, ભગવાનને ધરાવી અને પછી છે ને એ કેરી એકલો નથી ખાતો, બીજાને વેચીને ખાય છે. એ પાંચમા માણસનું સુખ પાછું વધારે છે. છઠ્ઠો માણસ એવો છે કે કેરી ખરીદી, ભગવાનને ધરાવી, ખાવા બેઠો, તેને એવો માણસ મળ્યો કે જેને બહુ જ જરૂર છે, એને બધી કેરી બીજાને ખવડાવી દીધી અને એને ખાધા વિના પણ આનંદ અનુભવ થયો. આ કલ્પના થાય છે ને, કેરી ખાધા વિના એને આનંદ અનુભવ થયો, એ છઠ્ઠા માણસનું સુખ છે. પણ સાતમો માણસ એવો છે કે જે કેરી ખરીદે છે, ઘરે લઈ જાય છે, સમારે છે, ખાવા બેસે છે, કોઈ ભૂખે માણસ મળે છે એને બધી જમાડી દે છે અને જમાડ્યા પછી એ ભૂલી જાય છે કે મેં કોકના ઉપર ઉપકાર કર્યો છે, એ એમ માને છે કે મને ભગવાને સેવા આપી છે. આ છેલ્લો માણસ છે ને એનું સુખ ક્યારેય ઓછું નહીં થાય. બીજા બધાનું કોકનું 5 મિનિટમાં જતું રહેશે, કોકનું 5 કલાકમાં જતું રહેશે, પણ જે બીજાના સુખ માટે આધ્યાત્મિકતાથી જીવે છે એનું સુખ ક્યારેય ઓછું થતું નથી. આ સૂત્ર પ્રમુખ સ્વામી મહારાજનું આ સૂત્ર એ ખરેખર
વિશ્વ માટે એક આંખ ખોલી નાખે એવો અદ્ભુત સૂત્ર છે, શાસ્ત્રોની અંદર આ વાત છે. પણ એવા સંત સામે હોય ને, એ જ્યારે પ્રત્યક્ષ જીવીને આપણને બતાવે ને, ત્યારે એ આપણા હૃદયની અંદર ઉતરે છે, કારણ કે એમના વર્તનમાંથી આવેલો ઉપદેશ છે. આપણે એવા સંતની શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ. વિશ્વ વંદનીય પુરુષ છે ડોક્ટર અબ્દુલ કલામ, જેમને પોતાના ઉચ્ચતમ આધ્યાત્મિક ગુરુ ગણતા હોય. નરેન્દ્રભાઈ મોદી, જેના માટે એમ કહેતા હોય કે એ તો મારા માટે બાપ સમાન છે. જેના માટે બિલ ક્લિન્ટન એવું કહેતા હોય કે એની આંખોમાં મેં ઇન્ટિગ્રિટી જોઈ, આ સંતનું હૃદય સોના જેવું પ્યોર છે, એવું બિલ ક્લિન્ટન જેના માટે અનુભવીને કહેતા હોય. જે સંત માટે મોટા મોટા સંતો, ચિદાનંદ સ્વામી એવું કહેતા હોય કે જેમ સ્ટેથોસ્કોપને જોઈને ડોક્ટર યાદ આવે, એમ પ્રમુખ સ્વામી મહારાજને જોઈને ભગવાન યાદ આવે, એવા આ પુરુષ છે. એવા મોટા મોટા સંત જેના માટે એવું કહેતા હોય, ડોક્ટર કુરિયન સાહેબ જેમના માટે એવું કહેતા હોય કે એમની સિદ્ધિ સામે જયારે જોઉં છું ત્યારે મને મારી સિદ્ધિ કાંઈ દેખાતી નથી, એક પવિત્ર હૃદય કેટલી સિદ્ધિઓ સુધી પહોંચી શકે એનું ઉદાહરણ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો વિશ્વભરની અંદર જે જે કોઈ એમના યોગમાં આવ્યા, નાના હોય કે મોટા, એ બધાના હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજ છવાયા છે. અને એમનો મોટો ઉપકાર, એમણે એક વચન આપ્યું હતું આપણને સૌને, એમણે કીધું આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. આ એમનું સૂત્ર છે, આ એમનું વચન છે. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો રેકોર્ડ છે કે સમગ્ર જીવનમાં એક પણ વચન પ્રમુખ સ્વામી મહારાજે આપ્યું હોય અને પૂરું ના કર્યું હોય એવું ક્યારેય બન્યું જ નથી. રેકોર્ડ છે એના જીવનનો. એમણે એક વચન આપ્યું છે, આઈ વિલ ઓલવેઝ બી વિથ યુ. અને એનો અનુભવ અત્યારે બધા જ કરે છે મહાન સ્વામી મહારાજના રૂપમાં. એ જ પવિત્રતા, એ જ નિર્મળતા, એ જ એમની પર દુઃખે દુઃખી થવાની ભાવના અને બીજાના સુખ માટે પોતાનું સમર્પણ કરી દેવાની ભાવના, અને એ જ રાત દિવસ પરોપકારની વૃત્તિ, એ જ આધ્યાત્મિકતા, એ જ ભગવાનમય જીવન, એ જ એમનો દિવ્ય અને શાંત પ્રભાવ. એટલે આપણે બહુ જ ભાગ્યશાળી છીએ કે એવા સંતના નામ સાથે ઇન્સ્ટિટ્યુશનનું નામ જોડાયેલું છે. પૂજ્ય ભગવચંદ સ્વામીની વાત તો વિશેષ આગળ કરવાના છે, હું તમને ખાલી એક એની શરૂઆત જેવો એક પ્રસંગ કહી દઉં. એક વિદ્યાર્થી, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર ગયો અને એમણે કીધું કે સ્વામી આ કોલેજ છે એને હજી માન્યતા મળી નથી, છેલ્લે પ્રોસિજર બાકી રહી જતી હશે અને કોઈક કારણ સટકતી હશે એની વાતે કરશે. પ્રમુખ સ્વામી મહારાજે એના માટે જે કઠિન પરિશ્રમ કર્યો છે એની વાત ભગવચરણ સ્વામી કરશે, કારણ કે સંત કેવા હતા, કઈ કોલેજની વાત નથી. કોઈનો પણ પત્ર આવે ને, એક આદિવાસીનો પત્ર પ્રમુખ સ્વામી મહારાજ પર ફરતો ફરતો જ્યારે અમેરિકા પહોંચ્યો અને એ પત્રમાં એના અક્ષર એવા હતા કે શું કયું ઉકેલતું નહોતું, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સ્ટેમ્પ ઉપરથી એ ગામનું નામ શોધ્યું. પેલો સ્ટેમ્પ હોય ને એના પત્ર ઉપર, સ્ટેમ્પ ઉપરથી ગામનું નામ શોધ્યું અને એ વ્યક્તિનું નામ જે એની સહી પરથી ઓળખ્યું. અને એ વખતે જે હિંમતનગરના આદિવાસી વિસ્તારમાં જે સંત ફરતા હતા શ્રીરંગ સ્વામી, એને સ્વામીએ ત્યાંથી ફોન કર્યો અમેરિકાથી. એ પહેલા ફોનમાં મળ્યા નહીં એટલે બીજો ફોન, ત્રીજો ફોન, એ સાંજ સુધી પ્રયત્ન કરવા પછી છેલ્લે મળ્યા. અને એ વખતે સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામી શું કામ છે? સ્વામી કે આ હિંગટિયા નામનું કોઈ ગામ છે અને રેશમા પારગી નામનો કોઈ કંઈક વ્યક્તિ છે, એને કાગળ લખ્યો છે, એમાં એને કંઈક પ્રશ્ન લખ્યો છે પણ એના અક્ષર એવા છે સમજાતું નથી, તમે રૂબરૂ જઈને જોઈ આવો કે એમનું શું દુઃખ છે. અને પેલા સંત એના ગામડે ગયા, પેલા વ્યક્તિને મળ્યા, એ આદિવાસી હતો, એને કીધું તે પ્રમુખ સ્વામીને કાગળ લખેલો છે કે આ લખેલો છે, શું છે? એ કે અમારા ગામની પાણીની ડંકી બગડી ગઈ છે, એ મેં સ્વામીને લખ્યું છે. સ્વામીશ્રીને વાત કરી કે સ્વામી આ પ્રશ્ન એને આપને લખ્યો છે. સ્વામી કે એના ગામડે જઈ અને તમે એના પ્રશ્નોનું સમાધાન કરો સંસ્થા તરફથી, અને સ્વામીશ્રીની ડંકી રિપેર કરાવી. કોઈ પણ હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ મેડિકલ કોલેજના એક વિદ્યાર્થીનો આ પત્ર ગયો અને એની માટે સ્વામીશ્રીએ જે સખત પરિશ્રમ કર્યો એના આશીર્વાદ રૂપે આપણે બધા અત્યારે સુખી છીએ. એટલે એક પણ વ્યક્તિ બાકી નથી કે જેના સુખ માટે એમણે ચિંતા ન કર્યું હોય. એમના શતાબ્દી અવસરે આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપ તો જીવી ગયા છો પણ હવે આપ જે સૂત્ર સાથે જીવ્યા છો એ સૂત્ર સાથે અમે જીવી અને એવા સુખના ભોગતા થઈએ જે સુખ આપ ભોગવી રહ્યા છો. શ્રી સ્વામિનારાયણ ભગવાન. નૈલાધી હજીએ ગહન શાસ્ત્ર વાતો ન
न खाधी कदी ये जमाना नीला तो नलाधी हजी गहन शास्त्र वातो न खाधी कदी ये जमाना नीला तो अरे तो ये खेचाण तुझे नो अनेरू अरे तो ये खेचाण तुझे नो अनेरू रंगी चुंदड़ी आपनी अंग पहरू रंगी चुंदड़ी आपनी अंग पहरू मड़ा आप मुझने गम्या रंग गेरू मड़ा आप मुझने गम्या